સુરક્ષા માટે અનેક એજન્સીઓ કાર્યરત છે, જેમાંથી એક છે સશસ્ત્ર સીમાબળ. સશસ્ત્ર સીમાબળને વધુ મજબૂત બનાવવા જામનગરમાં આવેલા સશસ્ત્ર સીમાબળના તાલીમ કેન્દ્રમાં રાજસ્થાન પોલીસના જવાનોને ખાસ તાલીમ આપવામાં આવી. 9 માસની તાલીમ બાદ જવાનોએ પાસિંગ આઉટ પરેડ કરી અને તાલીમ દરમિયાન શીખેલા કૌશલ્યોનું પ્રદર્શન પણ કર્યું. તાલીમ યહાં પર ફિઝિકલ કી હોતી હૈ, યહાં પર વેપન્સ કી હોતી હૈ, યહાં પર ડ્રિલ કી હોતી હૈ. और एसएसबी के जितने भी जवान हैं, जो भी देश के विभिन्न क्षेत्रों से आते हैं भर्ती होकर के एसएसबी में, उनको सिलेक्ट करके यहाँ भेजा जाता है. यहाँ जिसकी कैपेसिटी हमारी जो है वो 250 रिक्रूट कांस्टेबल की है. ત્યારે જામનગર તાલીમ કેન્દ્રમાં પ્રથમ વખત રાજસ્થાન પોલીસના 245 જવાનોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી, જેમાં વ્યાયામ, શસ્ત્રકળા, મેપ રીડિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બોર્ડર મેનેજમેન્ટ, ફિટનેસ, કરાટે સહિતની તમામ તાલીમ આપી જવાનોને તૈયાર કરવામાં આવ્યા. 36 સપ્તાહની તાલીમ પૂર્ણ થયા બાદ તમામ પોલીસ જવાનો રાજસ્થાન રાજ્યમાં ફરજ બજાવશે. ये जो प्रशिक्षणार्थी हैं, पिछले 36 हफ्ते की यहाँ पे उन्होंने ट्रेनिंग की, जिसमें पुलिस के विभिन्न पहलू हैं, इंडोर, आउटडोर, फिजिकल ट्रेनिंग, सभी पहलुओं पे इनकी प्रशिक्षण कार्यक्रम किया गया. और आज ये राजस्थान के लिए बड़ा महत्वपूर्ण दिन है कि यहाँ से 245 जो ट्रेनी कॉन्स्टेबल्स हैं वो प्रशिक्षण पूर्ण करके POP परेड के बाद राजस्थान पुलिस को शामिल हो जाएंगे और अपना जो ड्यूटी है वहाँ